लॉकडाउन ने लई अंबाजी मंदिर ने त्रण मास दरमियान करोड़ों रूपियाना भेटनी खोट आवी छे। यात्राधाम अंबाजी ने गुजरातना सुवर्ण मंदिर तरीके ओळखवामां आवे छे, जे गुजरातनी साथे साथे समग्र भारत अने विदेशमां पण प्रसिद्ध पामी रह्युं छे। ज्यां वर्ष दरमियान गुजरात के भारत देशमांथी ज नहीं परंतु विदेशथी पण माई भक्तो अने मुलाकातीओ दर्शन करवा आवे छे। तेमज भारतना अन्य मंदिरोनी जेम अंबाजी मंदिरनी पण वर्षे करोड़ोनी मातबर रकमनी आवक थाय छे। परंतु हालमां समग्र विश्वमां फैलायेल कोरोना महामारीने लई देशभरमां लॉकडाउन करवामां आव्युं छे अने पहेला लॉकडाउनथी मंदिरना द्वार बंद होवाथी दर्शनार्थीओने पण एंट्री आपवामां આવતી નથી, જેને લઈ ભેટ ચડતર દક્ષિણા વિગેરે આવકના સ્ત્રોત બંધ રહેતા ઘણા તીર્થ સ્થળોની આવકમાં નોંધપાત્ર ઘટાડો થવા પામ્યો છે। ગત વર્ષની વાત કરીએ તો એપ્રિલથી મે સુધીના ત્રણ માસના ગાળામાં મંદિરને 5.60 કરોડની જંગી આવક થવા પામી હતી, પરંતુ આ વર્ષે 21 માર્ચથી લોકડાઉન બાદ તારીખ 12 જૂનથી ફરી અંબાજી મંદિર યાત્રિકો માટે ખુલતા 60 થી 70 હજાર યાત્રિકોએ સરકારની ગાઈડલાઇન મુજબ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતા મા અંબાના દર્શન કર્યા છે, જેના લીધે એક માસમાં લગભગ 60 લાખની જ આવક મંદિરને થઈ છે। ત્યારે લોકડાઉનને લઈ મંદિરને ભેટ દક્ષિણાની આવકમાં ઘણો ખરો ઘટાડો જોવા મળ્યો છે। શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટમાં અંબાજી મંદિર કોરોના મહામારીના કારણે લગભગ 85 દિવસ જેટલું બંધ રહેલ હતું। આવકની દ્રષ્ટિએ જોઈએ તો ગત વર્ષે 2019ના વર્ષમાં એપ્રિલ મે અને જૂનના માસમાં લગભગ મંદિર ટ્રસ્ટને 5 કરોડ 60 લાખ જેટલી આવક થઈ હતી। એની સરખામણીએ આ છેલ્લા 3 માસમાં આ વર્ષે એપ્રિલ મે અને જૂન માસમાં લગભગ અંદાજિત 60 લાખ જેટલી આવક થઈ છે, એટલે મંદિર ટ્રસ્ટને અંદાજિત 5 કરોડ જેટલી આવકમાં ઘટાડો થયો। હું અંબાજી મંદિરમાં હિસાબી જે કાર્ય બજાવું છું।